राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे। रोहिणी नक्षत्र आयो और फिर से बधाई उत्सव मनने शुरू हो गए। बधाई मैया कहे अब तो उत्सव मनाना चाहिए, लाला ने करवट बदली। देखो प्रेमी रसिक भक्त जन तो उत्सव मनाए हुए की बाट देखते हो। मैं हवे शू करिए, हवे शू करिए, हमेशा उनके अंदर वो आरती रहे, ये भक्तन के लक्षण है। उत्सव मना रहे थे, वही में लाला को दुग्धपान करायो, देखियो सो गए, फिर शकट के नीचे सुवाई दियो। वही शकट में दूसरे पुराण ऐसो कहे, भागवत में नहीं लिखे हो कि सकटासुर आयो, अन्य पुराणन में ये प्रमाण है कि वही शकट पे एक असुर आए के बैठो और वो शकट पे सब रस पदार्थ रखे भय थे। प्रभु ने अपने चरण को स्पर्श कराते ही धड़ाम करके वो शकट नीचे गिरो और आपको सकटा असुर को उद्धार कियो। श्री महाप्रभु जी आनी कारिका में सुबोधनी में आ गुढ़ लीला नो प्रसंग, आज रहस्य लीला जे छे एनु हार्द आप प्रकट करता आज्ञा करे छे कि आ शू छे। ठाकुर जी सकटासुर ना उद्धार द्वारा ब्रजवासीओनी लौकिक आसक्ति ने छोड़ावी छे। कारण के ए शकट ऊपर शू हतु, गाड़ू। ए गाड़ा ऊपर शू हतु, शकट एटले गाड़ू। जे मेहमानो आगता स्वागता मां आवेला हता एमना ज स्वागत माटेना पदार्थो बधा ए वस्तु एमां मूकवामां आवेली हती। हवे भगवाने जोयुं के ए पदार्थ ऊपर ने हूँ नीचे। आ जीवन एक शकट छे અને એ શકટમાં જો ભૌતિકતા ઉપર હોય ને ભગવાન નીચે હોય તો પછી એવા જીવનને ભગવાન લાત મારે છે। એ લાત મારીને ભગવાને લૌકિક આસક્તિ છોડાવી। આજે જીવની લૌકિક આસક્તિના લીધે ભગવાન નીચે થઈ ગયા, ધર્મ નીચે થઈ ગયો અને આપણા ભૌતિક કાર્ય ઉપર થઈ ગયા। ઘણી વખત લોકો કહે ને સમય નથી, સમય નથી, સમય નથી, આ લૌકિક પદાર્થો ઉપર થઈ ગયા। ઘણા કે કથામાં કે ભાઈ દૂર બહુ પડી જાય, મોડું થઈ જાય રાત્રે, આ બધું શું છે? સકટાસુર। અરે ભાઈ રોજ સુવું છે, અરે એટલું શું દૂર તને પડે છે કથામાં આવવા માટે? પરંતુ એ જીવ, એ જીવનો પ્રમાદ। કારણ કે ભૌતિકતા ઉપર છે ને ભગવાન નીચે છે, એ નિષ્ઠા। હમણાં ખૂબ સુંદર આપશે વચનામૃતમાં આજ્ઞા કરી કે આવશ્યકતા છે એની, નિષ્ઠાવાન વૈષ્ણવોની। અને પુષ્ટિ માર્ગ એ ક્વોન્ટિટી નહીં, એ ક્વોલિટી। આ પુષ્ટિ માર્ગના બધા અધિકારીઓ નથી હોતા, આ તો એવો વિલક્ષણ માર્ગ, જેમ પૂર્વમાં જ્યેષ્ઠ ભાતૃચરણે ખૂબ સુંદર આજ્ઞા કરી કે ગૌરવ આપણને હોવો જોઈએ। શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ મળ્યા, પુષ્ટિ માર્ગ જેવો માર્ગ, દિવ્ય માર્ગ આપણને મળ્યો। અને જે માર્ગની સરાહના અન્ય સંપ્રદાયો, અન્ય પંથો કરે છે, જેનું અનુકરણ આજે આ હિંડોલા, આજે આ છપ્પન ભોગ, આજે આ અન્નકૂટ, આજે આ પલના, આ પ્રગટ ક્યાંથી થયું? અને જોઈ જોઈને દેખા દેખી કરતા બીજા પંથો એ સંપ્રદાયો પણ એને સ્વીકાર કર્યો છે। અલગ અલગ મંદિરોમાં આપણે ઘણી વખત મર્યાદા મંદિરોમાં પણ જોતા હોઈએ છીએ, ભલે એ અલગ ભાવથી, આપણો પુષ્ટિ ભાવ તો કંઈક ઓર છે, પરંતુ આ બધું આવ્યું ક્યાંથી? આ પ્રગટ કોણે કર્યું? આ શ્રી મહાપ્રભુજીએ। કે આપણી સેવા રીત પ્રીત બીજા અન્ય પંથો પણ એને સ્વીકારે છે। તમે જુઓ સ્વામિનારાયણ પંથના એમની શિક્ષા પત્રીમાં એ પોતે એમ કહી રહ્યા છે કે અમે તો શ્રી ગોસાઈજીએ બતાવેલી, શ્રી મહાપ્રભુજીએ બતાવેલી સેવાની રીતને અમે માનીએ છીએ। બોલો, તમે વિચારો આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી શું આપ્યું છે કે અન્ય પંથો પણ એનાથી પ્રભાવિત થયા છે। કારણ કે આ આટલો સુંદર ભાવ એ બીજે ક્યાંય છે જ નહીં। અને બહુ આનંદની વાત છે કે એ રીત ભાતને પોતે સ્વીકારી કે અમે અમારી સેવામાં પણ એ જ કૃષ્ણ ભક્તિ જે શ્રી મહાપ્રભુજીએ ગોસાઈજીએ બતાવેલી છે એ પોતે કહી રહ્યા છે એમની શિક્ષા પત્રીમાં। એટલે આપણે જ્યારે પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થયા હોઈએ
શ્રી મહાપ્રભુજી જેવા આપણને ગુરુ મળ્યા જ્યારે એ ગૌરવ અને એ સેવામાં તત્પર. અરે એ શ્રી વલ્લભાચાર્યજી 3 વખત ભારતની પરિક્રમા કરી, માયાવાદનું ખંડન કર્યું, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી, આટલો શ્રમ લીધો, દેવી જીવોનો ઉદ્ધાર કર્યો. અને જો આપણા એ જ સંપ્રદાયના કાર્યોમાં જો આપણે અગ્રસર ન હોઈએ, સુષુપ્તતા હોય, તો પછી એ જ વૈષ્ણવ વૈષ્ણવ કહેવાના લાયક નથી. જ્યારે આપણા ગુરુએ આટલો શ્રમ લીધો હોય તો આપણે કોઈ સારો કાર્યક્રમ આપણે ઉપસ્થિત ન થઈ શકીએ, એ સેવામાં આપણે તત્પર ન બની શકીએ, જોડાઈ ન શકીએ. કેવું શું પડે તું સેવામાં આવો, અને જ્યાં કેવું પડે છે એનો મતલબ ઓલું કે શકટમાં ભગવાન નીચે છે અને ઉપર બધા પદાર્થો છે, એમાં ધર્મ દબાતું જાય છે. સમય નથી, સમય નથી, સમય નથી. આ સક્તાસુર, ઠાકોરજીએ સક્તાસુરનો ઉદ્ધાર કર્યો, લૌકિક આસક્તિઓને છોડાવી, પછી તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. એવું વંટોડિયું આવ્યું, ઠાકોરજીને ઉડાવીને લઈ ગયો. યશોદાજીને લાલો ભારી લાગ્યો અને એ વંટોડિયું હવા પ્રભુને ઉડાવીને લઈ ગયો. આજે જુઓ આવો તૃણાવર્ત ઘર ઘરમાં આવ્યો છે, અને એ તૃણાવર્ત શું કરે છે? પ્રભુ ભગવાનને ઉડાવીને લઈ જાય છે, એટલે આપણા ભાવોને ઉડાવીને લઈ જાય છે. કારણ કે આજે આપણને આપણો કૃષ્ણ ભારી લાગે છે, સેવા ભારી લાગે છે, અપરસ મેળ મર્યાદા ભારી લાગવા લાગી, એટલે સમજી જજો કે ઘર ઘરમાં તૃણાવર્ત આવેલું છે. કે સેવા પુષ્ટાવી લઈએ પછી તો આમ કરવું પડે, પછી બારે જવાનું હોય તો શું કરીએ? ઠાકુર ભારી લાગે છે, મેળ મર્યાદા અપરસ ભારી લાગે છે, ધર્મ આપણને ભારી લાગવા લાગી ગયો. એવા લોકો પ્રવાહમાં જીવી રહ્યા છે. આ તૃણાવર્તનું સ્વરૂપ ભગવાને અવતાર લીલામાં તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો, અને શ્રી મહાપ્રભુજીએ આપણને સાવધાન કર્યા કે ધ્યાન રખો કે યહી અભી કલયુગ મેં ભી તૃણાવર્ત ઘર ઘર આયો હૈ, કઈ હમારે હૃદય મેં રહ્યો જો કૃષ્ણ ભાવ હૈ, વાકુ ઉડા કે ન લે જાય. તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો, એના પછી ભગવાને યશોદા મૈયાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા, એ લીલાનું વર્ણન કર્યું. પછી ગર્ગાચાર્યજી પધાર્યા પ્રભુના નામકરણ સંસ્કાર આપવા માટે, અને રોહિણી અને યશોદાજીના ખોળામાં બાળકોના દર્શન કર્યા. યશોદાજીના ખોળામાં રોહિણી પુત્ર, રોહિણીના ખોળામાં યશોદાનંદન. હવે ગર્ગાચાર્યજી તો સમજી ગયા અને કહેવા લાગ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્તતે રામ ઇતિ બાલાધિક્યાદ બલવિદુઃ. કે ભાઈ આ યશોદાના ખોડામાં જે છે બાળક એ રોહિણી પુત્ર છે, ખૂબ શક્તિશાળી બનશે, બલવાન બનશે, અને એનો સહજ સ્વભાવ હશે, પરિવાર કુટુંબને જોડીને રાખશે, એટલે આનું નામ બલરામ. અને રોહિણીના ખોડામાં જે બાળક છે એ યશોદાનંદન છે. કારણ કે એ બંને ભલે એ રોહિણીના ખોડામાં એ લાલ કૃષ્ણ હતા અને આમના ખોડામાં બલરામ, પણ બંને જોતા હતા. રોહિણીના ખોડામાં જે બાળક હતું એ યશોદાજીને જુએ, અને યશોદાના ખોડામાં રહેલું બાળક રોહિણીને જુએ. એ બાળકનો સહજ સ્વભાવ હોય ને, એની માના મુખને જોયા કરે. અને યશોદાના લાલાને જોઈને બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માની રૂપાણી તાન્યહં વેદનો જનાઃ. આના અનેક નામો છે, અનેક કર્મો છે, અનેક રૂપ ધારણ કરીને પ્રત્યેક યુગમાં અવતાર ધારણ કરે છે. આ યુગમાં કૃષ્ણ એટલે શ્યામ વર્ણથી પ્રગટ થયો, એટલે આનું નામ કૃષ્ણ. નામકરણે સંસ્કાર થયો, ગર્ગાચાર્યજી ત્યાંથી પધાર્યા. શ્રી મહાપ્રભુજી સુંદર ભાવ પ્રગટ કર્યો કે જેમ ગર્ગાચાર્યજીને બોલાવવા નતા ગયા નંદ યશોદા, સામેથી પધાર્યા હતા, એવી રીતે જીવની વૈષ્ણવની જ્યારે ઠાકોરજીમાં નિષ્ઠા પ્રેમ થઈ જશે તો ભગવદીઓનો સંગ સામેથી મળશે. ભગવદીઓને ગોતવા નહીં જવું પડે, શોધવા જવાની આવશ્યકતા નહીં પડે. અને શોધવા જશો તો એ વૈષ્ણવની એ પાખંડી મળી જાય, એ પાખંડી લોકો વધારે મળી જતા હોય છે. તો નામલીલાનું વર્ણન કર્યું, અને આગળ હવે સુખદેવજી કહે છે, કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવો જાણુભ્યામ સહ પાણીભ્યામ રિંગમાણમ વિજય હતું. હવે શ્રી સુખદેવજી ઠાકોરજીની રિંગણ લીલા, જાનુ રિંગણ લીલાનું વર્ણન કરે છે, ઘુટમન કી લીલા, ઓર બડી સુંદરી પ્રભુ કી લીલા.
દર્શન કરો યે બા યે સ્વરૂપ કો યે લીલા કો હે યશોદા મૈયા લાલા કો સ્નાન કરાવે ઓ સ્નાન કરાય કે અત્તર સમર્પ્યો ઓર ફિર વાગા ધરાયો ઓર ફિર ચરણ મે નુપુર ધરાય ઓર કટી મેખલા ધરાઈ કડા ધરાય હાથોં મે યહાં પે ગોપ કંઠાવરણ માલા ધરાય આંખ મે અંજલ લગાયો તિલક ધરાયો માથે પે પાગ બાંધી તો યહાં બાજુ બંધ યે પૂરે શિંગાય ધરાય પર લાલા કો પૂરો શિંગાય ધરાય કે પે ગાદી પે પધરાય અપન એસો ઈ કરે ને ઘર પે ઠાકોરજી કી સેવા કેસો શ્રી આચાર્યજીને ભાવ દીયો હે યે નંદ નંદન કર ઘર કો ઠાકોર આપ હોઈ રહે ચેરો યામે કહા ઘટે ગો ચેરો અપન ભી ઠાકોરજી કો જગાવે ઓર ફિર બાદ મે મંગલા ભોગ ને ફિર સ્નાન કી તૈયારી ઓર ફિર ચરણારવિંદ સે લેકે મસ્તક તક કે શિંગાર ધરાવે ઓર શિંગાર ધરાય કે ઓર ફિર ગાદીજી પે પધરાવે શિંગાર ભોગ આરસી દિખાવે ચરણસ્પર્શ કરે હે ના અપને ઘર મે ભી જો લાલા પધરાવે અપન વો રાજ રિંગણ લીલા કો હે अब ठाकुर जी ने रिंगन लीला जानु ब्याम सह पाणी भयम रिंग मानो विजय हतु अब अपने हाथन के बल और घुटनन के बल चलवे लगे रिंगन लीला करवा लाग्या बने हाथ आगड मुकीने अब गुटमन चलते चलते कभी नंद भवन से बाहर चले जाएं फिर मैया पकड़ के लावे श्री महाप्रभु जी ने ये जो प्रभु की जो रूप लीला है यह रूप लीला के अंतर्गत 10 श्लोकन में प्रभु के 9 प्रकार के स्वरूप को वर्णन कियो है। तावाग्र योग मन कृष्य शरीर श्रुपंतो घोषा प्रदोष रुचिरं व्रज कर्णमेषु तन्नाद हष्ट मनसा वृद सत्य लोकं પહેલો સ્વરૂપ શ્રી આચાર્યજી ને બતાવ્યો કે ભૂમિ પર બિરાજમાન ભૂમિ પે બિરાજ વાળો સ્વરૂપ અબ દોનો ભાઈ એમ કો નવાય કે શિંગાર ધરાય કે ઓર ફિર ગાદી પે બિઠાય તો દોનો ભાઈ અબ નન્ને પાંવ સે ગોકુલ મે ચલવે લગે કીચડ મે આંગન મે ચલતે ચલતે આ જાય एक दिन के बाद आंगन में कीचड़ में चलते चलते आ गए और बाहर से कोई एक दाढ़ी वालों जातो हुए दिखे अब इनको लगे नंद बाबा हैं बाबा बाबा करते पीछे पीछे घुटमन चलते चलते बाहर सीधे आंगन के बाहर चले गए घर के बाहर वो दाढ़ी वाले ने मुड़ के देखो तो ये देखे अरे ये बाबा नहीं है वापिस सीधे अंदर ऐसे दौड़ते हुए अंदर आए वापिस घुटमन चलते हुए मैया देख रही है दोनों जने कीचड़ में लौटते भय शरीर में अंगराग लगाते भय यशोदा मैया की ओर दौड़ते आ रहे हैं और वो जहां घुटमन चलते भय प्रभु पधार रहे हैं उनको देख के मैया के सनों में से दूध की प्रेम की धारा बहने लग जाए और फिर लाला को सीधो लियो कहवे लगी मैया बात अरे लाला ये का कियो अभी तो कुन हवाए के मैंने बिठायो वापिस कीचड़ लगाए लियो चलो वापिस नहावे के लिए फिर नवाए फिर वापिस अंग वस्त्र फिर वस्त्र बदले फिर श्रृंगार धराए अब श्रृंगार धराए कि अब गोदी में बिठायो और गोदी में बिठा के अब अपनी छाती से लगा के दुग्ध पान कराए वे लग गए तन्मांतरो निज सुतो घृण या स्त्रुवंत्यो पंकांगरा गरुचिराव पहगुए यदोर्भ्याम तत्वास्तनं प्रपिबतोस्म मुखं निरीक्ष्य मौकस्मितालदशनं ययतु प्रमोदम् यशोदा मैया ने गोद में लिटायो अब दुग्धपान करा रहे हैं क्यों हम ढाकी पाछो ऊपर की आंचल ढाके ना पछि हवे शू करे નાના નાના ચડનાર બિન ઠાકોરજી નાના આમ પાટું મારે હું પેર સે લાત મારી ભી વાચલ હટાવે ભી વાપિસ મૈયા કો મોડો દેખે અરે કા કર રો પી લે તું ભી પાછો ઠાક દે ફિર લાત મારી ફિર મૈયા કો મુંહ દેખે ને હસતે જાય દેખો સુખદેવજી બડો સુંદર વર્ણન કર રહે ઓર વો મૈયા કો દેખ કે જબ ઠાકોરજી હસે ના તો ઉનકી દૂધ કી દો દતિયા યશોદા મૈયા દેખે દત્વાસ્તનમ ઠાકોરજી કી છોટી છોટી દૂધ કી દો દતિયા મંદ મંદ પ્રભુ મુસ્કુરા રહે હૈ
यशोदा मैया ठाकुर जी की वो दूध के दांत दिख रहे हैं, और यशोदा मैया तो ऐसे ऐसो भाव उनके हृदय में से उमड़े, का वो लीला को वर्णन करें, हाँ क्या कहें, धन्य है ऐसी यशोदा मैया। दुग्धपान यशोदा मैया कराती जाए और फिर करा के फिर वापस बैठाए, लेकिन अब घुटमन चलवे वालों बालक एक जगह बैठे नहीं, फिर वापस सीधे चल के सीधे गौशाला में। अरे गौशाला में गया ने बोली गाय त्या बैठेली, गाय त्या बैठी ने गाय नु पूछड़ू जईने पकड़े, पूछड़ू त्या हाथ लगायू एटले तरत ओली उभी ने बोली पूछड़ू पकड़ी लीधु, आम थी आम, आम थी आम, सर्प की भांति रेंगतो भयो स्वरूप। श्री महाप्रभु जी तीसरो स्वरूप बताया, आम थी आम एटले आखू पाचा शरीर में गौमूत्र गवामृतम स्नान थी जाए, गोबर गौमूत्र। मैया ओए लाला फिर से तू बड़ो उद्यमी, एक जगह बैठे नहीं है, फिर वापिस अंदर लेके आए, फिर वापिस स्नान करायो। और फिर मैया के बाहर नहीं जानो, कारण के क्यारे को मोटा मोटा सिंह वाला पशु आवता हो क्या वह जाए, और मैया के लाला बाहर हाऊ 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 बाहर मत जा, हाऊ हाऊ ए बार वो जहाँ हाऊ हाऊ डरावे ठाकुर जी रोवे लग जाए। जाको वाको जाकी जैसी भावना प्रभु वो लीला करे, वो प्रभु रोवे लग जाए, अरे चिंता मत कर मैं तेरे साथ हूँ, कछु हाउ नहीं करे वो याली मेरे को, तू बाहर मत जा मैं हूँ ना तेरे साथ, फिर वो आपको शांत करे वापस। हाउ हाउ अपन नादवारा में जाओ ने वहां पे सिंह पोल है, ये बाल लीला को भावे के, ये क्या बड़े नटखट है बाहर भग जाए तो उनको डराए हुए के लिए वो सिंह पोल है वहां पे कि वो बाहर भग नहीं जाए, बाल लीला को भाव। तो सर्प के भांति रेंग तो भयो स्वरूप, फिर चौथो स्वरूप बता रहे हैं कि गाय की पूंछ को पकड़ते हैं, अब खड़ो होना आप सीख रहे हैं, गाय ने पूंछड़ो पकड़े नाम उभा था। ऋषि आचार्य जी कह रहे सर्वथा उत्थिष्ट होकर चलवे वालो स्वरूप, काले नाल पे न राजर्षे राम कृष्णश्च गोकुले, ततस्तु भगवान कृष्णो व्यस्यै व्रज बालकै सह रामो व्रजश्रीणां च क्रीडे जनयन मुदम्। अब तो आप सर्वथा उत्तिष्ठ होकर चलवे लग गए और अब धूर्त लीला करवे लग गए, घर घर में जाके माखन चोरी करवे लग गए, मथनी फोड़वे लग गए। एक दिना की बात उनको ये मधुमंगल स्तोक सुदामा ये सब सखाए उनके मनसुखा, ओ मनसुखा इतनो दुबलो पतलो, मनसुखा को कहवे लगे अरे तेरी मैया तो को माखन नहीं देगा, कैसो तेरो ये तो मनसुखा है, न मनसुखा न तन सुखा, शरीर तो देख हमारो शरीर देख कैसो रुष्ट पृष्ट है। मनसुखा कहे लाला तेरे जैसो रोज अपने हमारे घर में माखन नहीं होए, लाला कहे रोज अपने घर में नहीं हो तो बाजू माथी नहीं लेवानू, बाजू नु घर आपो छे ने लाला बाजू माथी लव पण ई एक वार बे वार रोज ત્રીજી વાર જઈશ ને તો મને પાટું મારીને બહાર ભગાડશે, રોજ કોણ આપે? કાના કહેવે લાગે અરે ભૈયા સમજ સુન મેરી બાત, રોજ નહીં દે તો ચોરી કરવે કી, ચોરી કરવાની, અચ્છા આપ ચોરી કરે ઓ ચોરી મે કઈ પકડે ગઈ તો તો શું થશે? અરે એમ કેમ પકડાઈ જાય, હું શીખવાડું વાલો બધાને કેવી રીતે ચોરી કરવાની, અને હવે આખી ચોર વિદ્યા પ્રસારણ મંડળી બધા એમના ગુપ્તચરોને છોડી દીધા કે દેખો જ્યાં જ્યાં બી સુંદર માખન આવતી હોય પેલે મૂકવા કે ખબર કરો, ફિર મેં તો લેકે જાઉં, અને ઘર ઘરમાં આવે જઈને માખન ચોરી આપ કરવા લાગ્યા, માખન ચોરી કરે મથની ફોડે એકબીજાના મોઢા ઉપર માખન લગાવે ચાટે અને બધો કાર્યક્રમ પૂરો થઈ જાય માટલું ફોડીને પછી નીકળી જાય। આવા બધા ઉત્પાદ થાય તો પછી બધી ગોપીઓ હવે સીધી નંદ ભવન માં આવી ગુલાના આપવા માટે, અરે ઓ મૈયા નેક તેરી એ લાલા કો સમજા અમારે ઘર મે આકે ચોરી કરે, ઓર ચોરી તો કરે વો તો ઠીક હે લેકિન મટકી ફોડ દે, અબ તું બતા રોજ હમ મઠની કહાં સે લેકે આયેંગે,
મૈયા કહે એસો કરો બહેના મથની કુ અંધેરે મેં છુપાય કે રખ. મૈયા જાકે ઘર મેં ચોરી હોતી હોય ને વો સબ કરે, હમને અંધેરે મેં ભી છુપાય કે રખ લી. એક તો તેરો યે લાલા હૈ ઇતનો સુંદર, એસે વાકે અલૌકિક કાંતિ, ઓર વામે ભી તું એસે દિવ્ય આભૂષણ ધરાવે મૈયા, તો વો અંધેરે મેં રખી ભી મથની કુ ભી ઢૂંઢ લેવે. ઓર તો ઓર તેરો લાલા ઇતનો ધૂર્ત હૈ, વાકુ સબરી પતા હૈ કે કોન સી મથની મેં માખન હૈ, કોન સી મથની મેં છાછ હૈ, સબ પતા ચલ જાવે બાપુ.